વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે, વિશ્વના અમુક ભાગ પર વધારે જોખમ તોળાઈ રહ્યું છે અને તેના પરિણામ ભયંકર તારાજી નોતરી શકે છે. જોઈએ આ અહેવાલ. હાલમાં વિશ્વભરમાં જોવા મળેલા હવામાનના ફેરફારો જળવાયુ પરિવર્તનના માઠા પરિણામ છે, પરંતુ આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે આર્કટિક જેવા પ્રદેશમાં તાપમાનમાં થઈ રહેલો વધારો શું સૂચવે છે. અહીં તાપમાન વિશ્વના અન્ય પ્રદેશો કરતાં 2 કે 3 ગણી ગતિથી વધી રહ્યું છે. સાયબિરિયામાં લેપ્ટવેવ સમુદ્રમાં બરફ પહેલેથી જ પીગળવા લાગ્યો છે. હાલ ત્યાં બરફનું પ્રમાણ લગભગ નહીવત છે. બરફના પીગળવાને કારણે આબોહવા પરિવર્તનના પરિણામો જોવા મળે છે. જેમ જેમ સમુદ્રના બરફની માત્રા ઓછી થાય છે, તેમ તેમ સમુદ્રની સપાટી સૌર વિકિરણને શોષિત કરે છે, જેનો અર્થ થાય છે કે સમુદ્રમાં વધુ ને વધુ ગરમી જમા થાય છે. આ ઉપરાંત સમુદ્રની સપાટી પણ ઊંચી આવે છે. આ એશિયાની જગ્યા છે જ્યાં હાલ લોકો રહે છે, અને એક આગાહી પ્રમાણે આ એ જમીન છે જે વર્ષ 2100 સુધીમાં ઉત્તર પૂર્વ ભારત અને બાંગ્લાદેશની સમુદ્ર કિનારાની જગ્યા નાશ પામશે. જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્ર કિનારે થનારા સંભવિત સ્થળાંતરને કારણે મોટા પડકારો ઊભા થશે, જ્યાં આવનારા સમયમાં જમીન સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ જશે. તાપમાન વધવાને કારણે બીજો પડકાર દુષ્કાળ છે. દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2018માં તેના ઇતિહાસનો સૌથી કપરો દુષ્કાળ અનુભવ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિશ્વની તમામ સરકારો કોઈ વધારાના પગલાં નહીં લે ત્યાં સુધી તાપમાનનો પારો સતત વધતો રહેશે. ત્યારે એ સમજીએ કે આ મામલે શું થઈ શકે અને શું થઈ રહ્યું છે. તો જળવાયુ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ કોલસો, ઓઇલ અને ગેસનું બળવું છે. વિશ્વને ઉત્સર્જન ઓછું કરવાની જરૂરિયાત છે અને રિન્યુએબલ એનર્જી તરફ વળવાની જરૂર છે. આ વર્ષમાં આગળ જતા COP26 નામે એક ખાસ લેન્ડમાર્ક કોન્ફરન્સ જે હવામાન સાથે સંકળાયેલી છે તે UKમાં આયોજિત થશે, જેમાં 120 દેશના પ્રમુખો ભાગ લેશે. અને વધારે વાસ્તવિક સ્તરે જો આપણે વાત કરીએ તો હવામાનની કેટલીક બાબતોના નિષ્ણાતો વિવિધ દેશની સરકારો પાસે એક એવા સુપર કમ્પ્યુટરમાં સેંકડો મિલિયન ડોલરનું રોકાણ કરવાની માંગ કરી રહ્યા છે કે જેનાથી આ ભયાનક આબોહવાને સમજી હવામાનને લગતી યોગ્ય આગાહી કરી શકાય. કોરોના મહામારીએ પણ જળવાયુ પરિવર્તનની બાબતમાં જે પગલાં લેવાના હતા તેને સ્થગિત કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. આ વિશે BBCના પર્યાવરણ બાબતોના સંવાદદાતા નવીનસિંહ ખડકાએ વધારે માહિતી આપી હતી. દુનિયા કે જો પ્રમુખ કાર્બન ઉત્સર્જક હૈ ઉનકો જો હૈ ઉન્હોને જો પ્રતિબદ્ધતા જણાઈ થી કાર્બન ઉત્સર્જન કટોતી કરને કી ઉસસે 5 ગુણા જ્યાદા ઉનકો કરની પડેગી. અગર પેરિસ સહમતિ કી જો ટાર્ગેટ હૈ પૃથ્વી કી તાપમાન વૃદ્ધિ કો 2 ડિગ્રી સે જ્યાદા હોને ન દેના યા ફિર ઉસસે કમ રખના. લેકિન દેખિયે એસે મે ક્યા હો ગયા કી જે મહામારી કે કારણ સે દેશો કી પ્રાથમિકતા અભી કાફી સારે દેશો કે પ્રાથમિકતા મે જલવાયુ પરિવર્તન કા એજન્ડા નહી હૈ ઓર વો યે ઇસમે ફોકસ ઉનકા ધ્યાન ઇસમે હૈ કી ઉનકે બિગડે હુએ અર્થતંત્ર કૈસે બનાએ और उसके लिए उनके पास जो है जो उपलब्ध है खास करके जो जैविक ईंधन कोयला जैसा जैविक ईंधन जो काफी ज्यादा कार्बन उत्सर्जन करता है उनका भी उपयोग करने के लिए वो तैयार है.